નમસ્કાર TV9 સમાચાર સાથે હું છું શિવાની. બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામના વાતાવરણમાં પલટો આવ્યો છે. સુઈ ગામના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. વરસાદના કારણે દિવેલા, જીરુ અને રાયડાના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે. તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે અને જે વાવેલો પાક છે તેને નુકસાન જવાની ભીતિ પણ ખેડૂતો સેવી રહ્યા છે. સુઈ ગામમાં ભારે વરસાદ વરસ્યો છે અને કમોસમી વરસાદના કારણે દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે અત્યારે તેજ પવન સાથે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના કારણે જોકે ખેડૂતો ચિંતિત થયા છે. એક તરફ આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છે ખેડૂતો અને તેમાં પણ ઠેક ઠેકાણે જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતો પણ અત્યારે ચિંતામાં મુકાયા છે. સંવાદદાતા કુલદીપ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. કુલદીપ, કમોસમી વરસાદ કયા કયા વિસ્તારોમાં વરસ્યો છે અને ખેડૂતોની ચિંતા વધી છે? યુવાની જગતના તાતની માઠી દશા બેઠી હોય તેવી પરિસ્થિતિ ખાસ કરીને બનાસકાંઠામાં સર્જાઈ છે. આપને જણાવવા માંગીશ કે થોડા દિવસો અગાઉ જ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં મોટા પ્રમાણમાં કમોસમી વરસાદ થયો હતો અને તેના કારણે ખેડૂતોનો ઉભો જે પાક હતો તે નિષ્ફળ નીવડ્યો હતો. ફરી એકવાર જગતના તાત પર કુદરત રિસાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ખાસ કરીને રવિ સિઝનનું વાવેતર થઈ ગયું છે અને આ વાવેતર દરમિયાન જે પ્રકારે અત્યારે કાળા ડિબાંગ વાદળો આકાશમાં છવાયા છે અને ખાસ કરીને વર્ષા ઋતુ જેવો માહોલ હોય તેવો માહોલ સર્જાયો છે તેને લઈને જગતનો તાત ચિંતાતુર છે. ખાસ કરીને સરહદી વિસ્તાર વાવ સુઈગામ અને થરાદમાં ફરી એકવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને જે પ્રકારે વરસાદનો માહોલ હોય તેવો માહોલ સર્જાયો છે. ધોધમાર વરસાદ પવનના સુસવાટા સાથે વરસી રહ્યો છે અને તેના કારણે જગતનો તાત ચિંતાતુર છે. જોવાનું એ રહે છે કે અત્યારે તો જે વરસાદ છે તે સરહદી વિસ્તારમાં છૂટો છવાયો પડી રહ્યો છે ત્યારે જે વાતાવરણ બન્યું છે તે વાતાવરણને જોતા જો વધુ વરસાદ થાય તો ખેડૂતોની કપરી પરિસ્થિતિ સર્જાય તેવી પરિસ્થિતિ છે અને ખાસ કરીને જીરુ, રાયડો અને એરંડાનો જે પાક છે તેને મોટું નુકસાન થાય તેવી ચોક્કસ શક્યતા દેખાઈ રહી છે. બિલકુલ કુલદીપ, આભાર માહિતી માટે. તો એક તરફ ઉભા પાક પર સંકટ છે, બીજી તરફ રવિ પાકને લઈને પણ ખેડૂતોમાં ચિંતા પ્રવર્તી રહી છે કારણ કે બનાસકાંઠાના આસપાસના પંથકમાં વરસાદ વરસ્યો છે.